Assalamu alaikum. Very good morning, students. Standard 8, subject English. Vidyarthiniyo, angrezi ma apre topic ni andar pathyapustak ni activity kariye chie. Last period ma apre unit 3, what were you doing? Ema activity 3 vishe abhyas kari lito. હવે આજે આપણે એક્ટિવિટી 4 એ બી વિશે અભ્યાસ કરીશું. તમારે આ એક્ટિવિટી ક્યાં લખવાની છે? નોટબુકમાં લખવાની છે. તો સુંદર અક્ષરે તમે નોટબુકમાં એક્ટિવિટી લખશો. તો પહેલાં આપણે સમજી લઈએ એક્ટિવિટી 4. લિસન ટુ ધ ફોલોઈંગ ફ્રેઝિસ. અહીંયા આપણને આ ફ્રેઝિસ આપ્યા છે, એને શું કરવાના છે? સાંભળો. રીડ ધેમ અલાઉડ, એને મોટેથી વાંચો. Find out similar phrases from the letter in activity 2 and 3. Follow the example. Activity 2 અને 3 ના આધારે 3 ને ફોલો કરીને આપણે એને સિમિલર, એને લગતા સમાન ફ્રેઝ અહીંયા લખવાના છે. એક્ઝામ્પલ પણ આપ્યું છે, જુઓ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. કેમ બેક ફ્રોમ અમરેલી, અમરેલીથી પાછા આવ્યા. એક્ટિવિટી 2 અને 3 નો આપણે ઉપયોગ કરવાનો છે. કેમ બેક ઇન ધ ઇવનિંગ, શું કહે છે? સાંજે તેઓ પાછા, સાંજે પાછા આવ્યા. કેમ, કમનો ભૂતકાળ કેમ. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ એટલે આપણે શીખી ગયા પહેલી જ એક્ટિવિટીમાં, મોટી ચકડોળ જે આપણે મેળામાં જોઈ છે, તો મોટી ચકડોળમાંથી નીચે પડી ગયા. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, નીચે પડી ગયા અને પગમાં ઈજા થઈ. લુકિંગ એટ ધ બર્ડ્સ, પક્ષીઓને જોઈ રહ્યા. લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, બાળકો મેળામાં ગયા હતા તો શું જોઈ રહ્યા હતા? પ્લેન જોયા હતા ને, તો સ્મોલ પ્લેન, તેઓ નાનું વિમાન જોઈ રહ્યા હતા. લાફ ડેટ માય ફ્રેન્ડ, મારા મિત્ર પર હસ્યા. Laughed at the old man. Vinu climbed up a tree. Vinu ઝાડ પર હતો અને ઓલ્ડ મેન પર હસતો હતો, અને ઓલ્ડ મેને જ્યારે એને સલાહ આપી, એડવાઇસ આપી, ત્યારે તેણે શું કર્યું? હસતો હતો. તો ઓલ્ડ મેન પર હસ્યા. A couple of sweet shop. દિવસનો કપલ મતલબ આપણે પાઠમાં જોઈ ગયા, સ્વીટ શોપની અંદર કોણ હતું? કપલ હતું. કપલ એટલે કે હસબન્ડ વાઈફ. એન્ડ ઓફ ધ મૂવી, મૂવીના અંતે. એન્ડ ઓફ ધ ફેર, ફેરના અંતે, મેળાના અંતે. ફૂલ ઓફ વોટર, પાણીથી ભરેલું. ફૂલ ઓફ પીપલ, લોકોથી ભરેલું. મેળામાં લોકોથી ભરેલું મેદાન હતું ને. ક્લાઇમ્બ અપ ધ હિલ, હિલ પર, ટેકરી પર ચડવું. ક્લાઇમ્બ અપ અ ટ્રી, વૃક્ષ પર ચડ્યા. રો ઓફ ટ્રીઝ, વૃક્ષની લાઇનમાં. રો ઓફ સ્ટોલ્સ, દુકાનની લાઇનમાં. સેટ ડાઉન ઓન ધ રોડ, રોડ પર બેઠા. સેટ ડાઉન ફોર અ વાઇલ, ત્યાં સુધી એ લોકો બેઠા, થોડા સમય સુધી એ બેઠા. ત્યાર પછી છે માર્કતી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ, એટલે સાચું છે ત્યાં ટ્રુ અને ખોટું છે ત્યાં ફોલ્સ લખવાનું છે, પણ અહીંયા આપણે ટી અને એફ લખવાનું છે. પહેલું સેન્ટન્સ છે ટીના વિઝિટે ડોલાવીરા, ટીનાએ ડોલાવીરાની મુલાકાત લીધી. ખોટું છે, ટીનાએ ડોલાવીરાની મુલાકાત લીધી નથી. ટીનાએ તો મેરાની મુલાકાત લીધી હતી, મીનાએ ડોલાવીરાની મુલાકાત લીધી હતી, એટલે અહીંયા આવશે ફોલ્સ. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. મીનાએ 2014માં ટ્રેડ ફેર, વેપાર મેળાની મુલાકાત લીધી હતી. ફોલ્સ, 2014માં એ ગઈ ન હતી. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીનાએ તેના માતા પિતા સાથે મુલાકાત લીધી હતી ગામદાના મેળાની. સાચું, માતા પિતા સાથે ગઈ હતી ને, એટલે ટ્રુ. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, વેપાર મેળો હાલોલમાં હતો. ફોલ્સ, હાલોલમાં વેપાર મેળો ન હતો.
મીનાએ જલેબીઝ, મીનાએ જલેબી ખાધી, મીનાએ જલેબી નથી ખાધી, એટલે અહીંયા આવશે ફોલ્સ. તો આ પ્રમાણેના ટ્રુ અને ફોલ્સ છે અને એક એક્ટિવિટી છે. આ બંને એક્ટિવિટી તમારે વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે અંગ્રેજી વિષયની નોટબુકમાં લખવાની છે. વિદ્યાર્થીનીઓ, આપણા 3 યુનિટ પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ થઈ ગયા. બધા દરેકે દરેક પાઠની એક્ટિવિટી તમારે અંગ્રેજી વિષયની નોટબુકમાં લખી લેવાની રહેશે. ચેકિંગ કાર્ય વખતે તમારું દરેકે દરેક લખાણ લખાઈ જવું જોઈએ. થેન્ક યુ.